યાદ રાખજો, તમારા મા બાપ ને હંમેશા બે વખત આઘાત લાગતા હોય છે. નંબર એક, દીકરી ઘર છોડે, ગમે તેવો મજબૂત બાપ હશે અને આંખમાં ત્યાં સુ નીકળી. કોઈ બાપ એવો નહીં હોય કે જે બાપ પોતાની દીકરીને વળાવતી વખતે રડી નહીં પડે. મા તો હજી રડે સમજ્યા, ગમે તેવી તકલીફની વચ્ચે હિમાલયની જેમ અડીખમ રહેનારો બાપ, એની દીકરી જ્યારે સાસરે જવાની હોય, દરવાજા પાસે આવે, પપ્પાના ખભા પર માથું જ્યારે ઠાળી દે, ત્યારે બાપ તો રડી પડે. દીકરી ઘર છોડે ત્યારે, અને ગમે તેવો કઠણ છાતી વાળો બાપ હશે ને, એ બીજી વાર ક્યારે આઘાત લાગે ખબર છે? દીકરો તર છોડે ત્યારે. ચાર જણાની વચ્ચે તમારા મા બાપ ને તમે જયારે તોડી પાડતા હોય, ત્યારે તમારા બાપ ને પણ આઘાત લાગે. દીકરાને મેં આટલો મોટો તૈયાર કર્યો, પાણી પોષીને મોટો કર્યો, આજે બધાની વચ્ચે મને તોડી પડે છે. વિચાર કરજો, જમાનો એબોર્શન નો ચાલી રહ્યો છે, જમાનો અનાથાશ્રમ નો ચાલી રહ્યો છે, જેને દીકરા નતા જોઈતા એવા મા બાપ ક્યારે અનાથ આશ્રમમાં મૂકી આવે છે? અને કેટલીક વાર કોઈ મા પોતાના સંતાનને ગર્ભમાં જ ખતમ કરી નાખે છે. એવા કાળમાં આપણા મા બાપે આપણું એબોર્શન પણ નથી કર્યું, આપણને અનાથ આશ્રમમાં પણ નથી મૂક્યા, આપણને જન્મ આપ્યો ને, સૌથી મોટો આ કાળનો ચમત્કાર. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? એકવાર કદાચ જન્મ આપીને તમને અનાથાશ્રમમાં મૂકી દીધો અને 25 વર્ષ પછી તમને ખબર પડે ને આ તમારા પેરેન્ટ્સ છે, તો હું તમને ક્યાં સુધી કહું? તોય તમે દોડીને એના પગમાં પડી જજો, કારણ કે એને તમને જન્મ આપ્યો. આપણા મા બાપે ખાલી જન્મ નથી આપ્યો, જન્મ્યા સૌથી પહેલો કાનમાં શું સંભળાવ્યું? સંભળાવ્યું કોઈ પિક્ચરનું ગીત સંભળાવ્યું? અને જે દિવસે 30-35-40 દિવસ પછી ઘરમાંથી આપણે બહાર નીકળ્યા, સૌથી પહેલા ક્યાં લઈ ગયા? દેરાસરમાં લઈ ગયા, ભગવાનને દર્શન કરાવે, ગુરુ મહારાજ પાસે લઈ ગયા, વાસક્ષક રમખાવ્યો, કોઈ પિક્ચરના થિયેટરમાં નતા રહી ગયા, કોઈ તેજપાલના ઓડિટોરિયમમાં નતા રહી ગયા, એ દેવ અને ગુરુને ધર્મની પાસે લઈ ગયા હતા. એને આપણામાં સંસ્કાર પણ આપ્યા છે. ખાલી મા બાપે જન્મ નથી આપ્યો, એને જીવન પણ આપ્યું છે, એને સંસ્કાર પણ આપ્યા. માન લો કે અમારું કઈ ન કર્યું હોત ને, તો કદાચ આપણે પણ દાઉદ અને અરુણ ગૌલી કે બેન્ડિટ ક્વીન ફૂલન દેવી બની શકતા હતા. અને આજે તમે શિબિરમાં બેઠા છો ને, એની જગ્યાએ કદાચ કોઈ થિયેટરમાં હોત, કોઈ ડ્રામા જોતા હોત, અથવા કોઈ હોટલમાં હોત, કોઈ હિલ સ્ટેશનમાં ફરવા ગયા હોત, અથવા કદાચ ચોરી ચપાટી કરી અને જેલના સળિયા પણ કરી શકતા હતા. આપણે ત્યાં ક્યાંય નથી, આપણે અહીંયા છીએ ડ્યુ ટુ યોર parents.